नमस्ते विद्यार्थी मित्रों, पाठक स्कूल अमरेली ऑनलाइन एजुकेशन चेनल में हूँ तमारु स्वागत करूँ छु। धोरण त्रण विषय गुजराती। विद्यार्थी मित्रों, आज आपणे पाठ पेलो गुजराती अंदर पाठ पेलो वांदराने वाँचता न आवड़े तेमनुं स्वाध्याय छे ते समझवाना छीए। આગળ આપણે વાંદરાને વાંચતા ન આવડે તેમના ત્રણ કે ચાર પાઠ છે તે આખે આખા પાઠના સમજી ગયા છીએ। તો એમનું થોડું આપણે પહેલાં રિવિઝન કરી લઈએ એટલે આપણને સ્વાધ્યાય સમજવાનું થોડુંક સરળ બને। તો વિદ્યાર્થી મિત્રો, વાંદરાને વાંચતા ન આવડે તેમાં પહેલાં આપણે એક ગીતડું જોયું હતું કે તેતર બટેર ક્યારે, તો કે ઉંદર ક્યારે દરમાં, તો સિંહ ક્યારે બોર્ડમાં, ને હુમાની સોળમાં, એ રીતે કોણ ક્યાં રહે છે એવું એક આપણે ગીતડું સમજી ગયા હતા। તેની પછી આપણે વાંદરાનો એક પાઠ સમજ્યા હતા, ખટખટ વાંદરાનો। તો એ પાઠની અંદર શું હતું? તો પાઠની અંદર ખટખટ નામનો વાંદરો હતો, તે વાંદરો છે ને તે ચોમાસું હોય, શિયાળું હોય, ઉનાળો હોય, પોતે કંઈ ઘર બનાવતો નહોતો। અને શું કરતો હતો? તો કે પોતે છે એ એક ઝાડથી બીજા ડાળે ઉપાહુપ કરીને કૂદતો હતો। જ્યારે સુગ્રી છે એમણે તો પોતાનું ઘર બનાવ્યું હતું, એટલે એને ગમે તેવી ઋતુ હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, શિયાળું હોય, એમને કાંઈ ન અસર ન થતી। પણ એ વાંદરો છે એમની બહુ ચિંતા કરતી અને વાંદરાને કહેતી કે વાંદરા ભાઈ, તમે પણ ઘર બનાવો તો તમને પણ કાંઈ લાગે નહીં બધું। પણ વાંદરો કાંઈ એમનું માનતો નહીં અને ઉનાળામાં તો કે રે પરસેવેથી રેક જેપ થઈ જતો, શિયાળામાં તો એકવાર કેવું બન્યું હતું કે ઠંડીથી થરથર ધ્રુજતો હતો અને એમણે કેટલાક માણસોને તાપણું કરતું જોયું, તાપણામાં લાલ લાલ અંગારા જોયા, તો વાંદરાએ તો શું કર્યું? તો કે લાલ મરચાં લઈ આવ્યો અને પછી એનો ધુમાડો કર્યો અને બધા એના વાંદરા જે મિત્રો હતા એમને તાપવા માટે બોલાવ્યા। અને ચોમાસું આવ્યું ત્યારે બધા છે એ પોતાની પૂંછડીનો મિનારો બનાવી અને બેસી ગયા, પણ સુગ્રીની વાત કોઈએ માની નહીં। એટલે કે ખટખટ છે એમણે છેટ સુધી એક ઝાડેથી બીજા ઝાડે ઉપાઉપ કરી અને કૂદતા, એમ છેલ્લે પછી સુગ્રીએ પણ વાંદરાની ચિંતા ન કરવી એટલે તે કરવાની છોડી દીધી કે હવે માનતા નથી વાંદરા ભાઈ, તો આપણે પણ એમની ચિંતા કંઈ કરવાની નથી। તો વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 6 ઉપર આપણે સ્વાધ્યાય છે જોશું। તો સ્વાધ્યાયની અંદર તમે જુઓ તો છૂટી ગયેલ શબ્દો શોધવાના છે અને વાર્તામાં જો એને વાક્ય ફરી લખવાના છે। આની અંદર જે શબ્દો છૂટી ગયા છે એ આપણે જે પાઠ છે વાંદરાની જે વાર્તા છે હમણાં જે આપણે મેં તમને રિવિઝન કરાવ્યું તે વાર્તામાંથી શોધીને જ આપણે આની અંદર લખવાના છે। તો એની અંદર શું છે? તો કે એની અંદર નીચે ઉદાહરણ એક આપેલું છે તે તમે જોઈ શકો છો। ઉદાહરણમાં શું છે? તો કે બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે। હવે પાઠમાંથી શું છૂટી ગયું છે? તો બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે, જે શબ્દો છે છૂટી ગયા તેની નીચે નીતિ પણ કરેલી છે તમે જોઈ શકો છો। તો હવે એમાં જ એવી જ રીતે આપણે વાક્યો છે એમને છૂટી ગયેલા શબ્દો શોધીને બીજી વાર લખવાના છે। તો જોઈએ પેલું વાક્ય છે, ખટખટે ઘર પાસે અચરજ જ જોયું, તો એમનું સાચું વાક્ય શું બનશે? ખટખટે એક ઘર પાસે અચરજ જોયું। બીજું, બિચારા વાંદરા ભાઈ ઠંડીથી કેવા છે, તો એની અંદર શું ખૂટે છે? તો કે બિચારા વાંદરા ભાઈ ઠંડીથી કેવા થરથરે છે, થરથરે શબ્દ છે તે ખૂટે છે, તે થરથરે શબ્દ છે તે એમાં મૂકેલો છે જેની નીચે તમે
लीटी करेली जोई शको छो। पछी शू छे तो के पछी त्रीजू छे वाक्य। त्रीजू वाक्य शू छे? उनाळामां गरमी लागशे ने चोमासामां बची शकाशे। तो एमनुं साचुं वाक्य शू छे? तो के उनाळामां गरमी ओछी लागशे ने चोमासामां बची शकाशे। એટલે ઓછી શબ્દ છે તે ખૂટતો હતો જે આપણે મૂક્યો છે। ચોથું વાક્ય જોઈએ। ખટખટ એ તારે નથી બનાવવું પ્રશ્નાર્થ ચિહ્ન। તો એની અંદર શું છે? તો ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું। એની અંદર ખટખટ અને ઘર એ બે શબ્દો છે તે છૂટી ગયા હતા તે આવ્યા છે। પાંચમું વાક્ય છે। વાંદરાઓએ ન બનાવ્યું તે જ બનાવ્યું। તો એનો જવાબ છે વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું। એટલે કે એમાં ઘર આવશે જે શબ્દ છૂટી ગયેલો છે। એની પછી વિદ્યાર્થી મિત્રો ચાલો ગાઈએ ગીતડું। એમાં ઉંદર રહે છે દરમાં જે આપણે હમણાં જોયું સમ આપણે કે રિવિઝન કરી લીધું હમણાં એમની વાત કરી આપણે એમની નીચે જ તમને ખાલી જગ્યા દેખાય છે। તો ખાલી જગ્યા છે જો શું સૂચના છે કે ખાલી જગ્યા પૂરો અને મોટેથી વાંચો। તો ખાલી જગ્યાનો જવાબ છે એમાં ઓપ્શન આપેલા એટલે કે કાઉન્સની અંદર બે શબ્દો આપેલા છે એમાંથી આપણે જે સાચો શબ્દ હોય તે આપણે ખાલી જગ્યાની અંદર લખવાનો છે। તો પેલી ખાલી જગ્યા જોઈએ। પેલી ખાલી જગ્યા છે માણસોને તાપતા જોઈ ખટખટને ખાલી જગ્યા લાગી। તો તમે કાઉન્સની અંદર વિદ્યાર્થી મિત્રો જુઓ તો નવાય અને નવરાશ બે છે। તો પાઠના આધારે ખાલી જગ્યાની અંદર આવશે નવાઈ કે માણસોને તાપતા જોઈ ખટખટને નવાઈ લાગી। બીજી ખાલી જગ્યા છે માણસો ખાલી જગ્યાથી તાપતા હતા અને વાંદરાઓએ તાપણું કરવા ખાલી જગ્યા ભેગા કર્યા। કાઉન્સમાં છે લાલ મરચા લાલ અંગારા અને લાલ લાકડા। તો પહેલી ખાલી જગ્યા છે તેમાં આવશે પેલી ખાલી જગ્યામાં આવશે કે માણસો લાલ અંગારાથી તાપતા હતા અને વાંદરાઓએ તાપણું કરવા લાલ મરચા ભેગા કર્યા। ત્રીજી ખાલી જગ્યા છે ખટખટે હુપાહુપ કરી પોતાના ખાલી જગ્યાને બોલાવ્યા। તો એની અંદર કાઉન્સની અંદર છે મિત્રો અને વાંદરાઓ। તો ખાલી જગ્યામાં આવશે ખટખટે હુપાહુપ કરી પોતાના મિત્રોને બોલાવ્યા। પછી વિદ્યાર્થી મિત્રો ચોથી ખાલી જગ્યા છે ઉનાળામાં ખટખટને ખૂબ ખાલી જગ્યા થતો એમાં કાઉન્સમાં લખેલું છે રેબ જેબ અને પરસેવો। તો જવાબમાં આવશે ઉનાળામાં ખટખટને ખૂબ પરસેવો થતો। પાંચમી ખાલી જગ્યા છે આખરે થાકીને સુઘરીએ વાંદરાઓની ખાલી જગ્યા કરવાની છોડી દીધી। તો એની અંદર કાઉન્સમાં છે કદર અને ફિકર। તો ખાલી જગ્યાની અંદર આવશે કે આખરે થાકીને સુઘરીએ વાંદરાઓની ફિકર કરવાની છોડી દીધી। તો વિદ્યાર્થી મિત્રો તેમની નીચે જોઈએ તો બમાંથી સરખા અર્થવાળું વાક્ય શોધી તેનો ક્રમ જે ચોરસ બોક્સ છે તેમાં લખવાનો છે। તો અ અને બ આપણે જોઈ શકીએ છીએ।
तो पेलो छे अनी अंदर पेलू वाक्य बधा ध्रुजता ध्रुजता बोलता हता। अने अनी अंदर बीजू वाक्य छे अचानक वरसाद तूटी पड़ियो। त्रीजू वाक्य छे आकाशमांथी आग वसी रही छे। चौथू वाक्य छे बारे मास एक झाड़थी बीजा झाड़ पर फरे। पांचमो वाक्य छे वांदराओए पूछड़ीओनो मीनारो बनाव्यो। तेमा सामे बमा पेलू वाक्य छे आकाशमांथी खूब पाणी वरस्यू। बीजू वाक्य छे तेमणे ऊंचो मीनारा जेवो आकार कर्यो। त्रीजू वाक्य छे तेओ ठंडीथी थरथरता थरथरता वातो करता हता। चौथू वाक्य छे खूब ताप लागे। अने पांचमू छे आखो वर्ष तेओ फरिया करे। तो पेलू वाक्य छे बधा ध्रुजता ध्रुजता बोलता हता, एमनी सामे आवशे ग के तेओ ठंडीथी थरथरता थरथरता वातो करता हता। अचानक वरसाद तूटी पड़ियो तो एमनी सामे अचानक वरसाद तूटी पड़ियो एमनी सामे आवशे क आकाशमांथी खूब पाणी वरस्यू। त्रीजू छे आकाशमांथी आग वरसी रही छे तो एनी सामे आवशे घ के खूब ताप लागे छे। बारे मास एक झाड़थी बीजा झाड़ पर फरे छे तो एनी सामे आवशे च आखो वर्ष तेओ फरिया करे। अने पांचमू वाक्य छे वांदराए पूंछड़ीओनो मीनारो बनाव्यो तो तेनी सामे आवशे ख तेमणे ऊंटो मीनारा जेवो आकार कर्यो। त्यार पछी विद्यार्थी मित्रों नीचे जोईए तो ऋतु ओळखो अने लखो, तो एनी अंदर पहला एक उदाहरण आपेलू छे। शुं उदाहरण छे? तो पेलू छे मारा घरमां मने जराय ठंडी न लागे, એટલે કે ઠંડીની વાત કરવામાં આવી છે। તો ઠંડી ક્યાંય ઋતુની અંદર હોય છે? તો ઠંડી છે તે શિયાળાની અંદર હોય છે। એટલે આપણે છે ઋતુનું નામ સામે બોક્સમાં લખવાનું છે, તો તેમાં લખેલું છે શિયાળો। તેમજ બીજું વાક્ય છે તેવું કે બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા। હવે પાણીથી ભીંજાઈ જાય એટલે કઈ ઋતુની અંદર ભીંજાય? તો ચોમાસામાં। તો સામે બોક્સમાં શું લખશું? ચોમાસું। ત્રીજું વાક્ય છે સુઘરી માળામાં ઝૂલતી હતી। આપણે હિંચકે ક્યારે ઝૂલીએ? તો કે ખૂબ ગરમી થતી હોય ત્યારે, એટલે કે ઉનાળાની ઋતુ। તો બોક્સની અંદર આવશે ઉનાળો। ચોથું વાક્ય છે વાંદરા પૂંછડી માથે મૂકીને બેઠા। તો માથે આપણે ક્યારે છાપરું જોઈએ? તો કે વરસાદ આવતો હોય ત્યારે। તો તેમાં શું આવશે? તો તેમાં ચોમાસું છે તે આવશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પાંચમું વાક્ય, પાંચમું વાક્ય છે કે વાંદરાઓએ માણસોની નકલ કરી। તો માણસોએ શું કર્યું હતું? ઠંડીથી બચવા માટે તાપતા તાપણું કરીને તાપતા હતા, ત્યારે વાંદરાએ પણ એવું નકલ કરી। તો કઈ ઋતુમાં કરી? તો કે શિયાળામાં। તો બોક્સમાં શું આવશે? શિયાળો। ત્યાર પછી છઠ્ઠું વાક્ય, ઝાડના છાંએ બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા હતા। તો પંખો નાખવાની એટલે કે ગરમી ક્યારે થાય અને જરૂર ક્યારે પડે? તો કે ઉનાળાની અંદર। તો ઉનાળો છે એ બોક્સમાં આવશે। સાતમું વાક્ય છે આકાશમાંથી વરસે આગ ડોસી મને પવન નાખ। પવન નાખવાનું છે તો કે ગરમી, તો કે ક્યાં ઋતુમાં થાય? તો કે ઉનાળામાં। તો બોક્સમાં આવશે ઉનાળો। આઠમું વાક્ય છે સળગાવીને લાકડા તાપણું કરે માકડા। માકડા એટલે કે વાંદરાઓ લાકડા સળગાવીને તાપણું કરે, તો કઈ ઋતુમાં તાપણાની જરૂર પડે? તો શિયાળામાં। ત્યાર પછીનું વાક્ય છે ડાળે ડાળે ફરીએ ને કૂદીએ ઘરના છાપરા, કે ડાળે ડાળે છે એ ફરીએ અને ઘરના છાપરા છે એ કૂદી જઈએ। તો કેવી રીતે થાય? તો કે ઉનાળામાં। ગડગડાટ કરતા વાદળા પાણી આગળ પાછળ, તો ગડગડાટ કરતા વાદળા હોય અને પાણી કેવું હોય? તો કે આગળ પાછળ હોય। તો કે એવું ક્યારે થાય? તો કે એવું ચોમાસાની અંદર થાય છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ, આગળ જોઈએ તો આગળ છે
શું હલકું અને શું ભારે કેવી રીતે ખબર પડે કહો. તો એમાં બે વાક્યની અંદર શબ્દોની નીચે બે લીટી કરેલી છે, એમાંથી એક છે એ ભારે છે ને એક છે એ હલકું છે. તો સુખરીનો માળો કે ઝાડની ડાળી? તો સુખરીનો માળો છે એ હલકો હોય અને ઝાડની ડાળી છે એ ભારે હોય છે. લાકડાનું ટેબલ કે પ્લાસ્ટિકની ખુરશી? તો લાકડાનું ટેબલ છે એ ભારે હોય છે અને પ્લાસ્ટિકની ખુરશી હલકી હોય છે. ગુજરાતીની ચોપડી કે ગણિતની ચોપડી? તો ગુજરાતીની ચોપડી હલકી હોય છે અને ગણિતની ચોપડી ભારે હોય છે. પેન્સિલ કે રબર? તો પેન્સિલ એ હલકી હોય છે અને રબર છે એ ભારે હોય છે. લખોટી કે પ્લાસ્ટિકનો દડો? તો લખોટી છે તે ભારે હોય છે અને પ્લાસ્ટિકનો દડો છે તે હળવો હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, કોણ છે તે શોધો અને તેના વિશે એક વાક્ય લખો. તો તેની અંદર જોઈએ તો ઉદાહરણ છે તે ચાર અક્ષરનું એક નામ હોય એટલે કે ચારખાના આપેલા છે. હવે આપણને એની નીચે બે ત્રણ છે એની અંદર બબ્બે અક્ષરો આપેલા છે જેમાંથી છેલ્લે આપણને આખે આખું નામ મળી જાય છે તે આપણે શોધવાનું છે અને એ મળી જાય પછી આપણે એક વાક્ય પણ એમનું બનાવવાનું છે. તો પહેલાં જોઈએ તો ચાર અક્ષરનું એક નામ એટલે કે નામ છે એ કેવું છે? તો કે ચાર અક્ષરનું છે. નામના છેલ્લા બે અક્ષર છે અક્ષરો છે તર, એટલે કે ચારખાના છે એમાં છેલ્લા બે અક્ષરો નામના શું છે? તો કે તર. એની પછી તો કે ત્રીજો અને પહેલા અક્ષરથી બને તક, એટલે કે એમાં જુઓ તમે પહેલો અક્ષર લખેલો છે ત્રીજો અને બીજો, એમાં ત્રીજો અક્ષર અને પહેલા અક્ષરથી શું બને છે? તો કે તક નામનો શબ્દ બને છે. તો આ કોણ હશે? તો હવે આપણે વિચારીએ કે આ કોણ હશે? તો આ હશે કબૂતર. કોણ હશે? કબૂતર. હવે કબૂતરનું વાક્ય બનાવવાનું છે કે કબૂતરને ચણતા જોવાની મજા પડે. એવી જ રીતે આગળ આપણે જે નામ છે તેને શોધવાના છે અને તેમનું વાક્ય છે એ બનાવવાનું છે. તો આપણે જોઈએ, જો પહેલો વાક્ય છે એ આપણને નજરે ચડે છે તો એને જોઈ લઈએ. તેમાં શું છે? પહેલું છે એ ચાર અક્ષરનું નામ છે, ચારખાના આપણને દેખાય છે. એમાં નામના પહેલા બે અક્ષરોમાં કરો આવે છે, એટલે કે ચારવાળી પહેલા બે અક્ષરો કેવા છે? કરો. પહેલા અને છેલ્લા અક્ષરથી બને છે કયો, એટલે કે પહેલો અક્ષર ક અને છેલ્લો અક્ષર છે યો. કયો શબ્દ બને છે? ત્રીજો અક્ષર તમે ધારશો, એટલે કે આપણે ત્રીજો અક્ષર આપણે એ રીતે ધારી લેવાનું છે. તો મળશે આઠ પગવાળા જંતુનું નામ. તો કે આઠ પગવાળું જંતુ કયું છે? તો કે કરોળિયો. તો શું બનશે? કરોળિયો. તો એમનું વાક્ય બનાવવાનું છે કરોળિયો ઝાડું બનાવે છે. ત્યાર પછી બીજું, તો ચાર અક્ષરનું એનું નામ છે, તો ચારખાના આપણને દેખાય છે. તેના ત્રીજા બીજા અને પહેલા અક્ષરથી બને છે ચરક, એટલે કે ત્રીજો બીજો અને પહેલા અક્ષરથી ચરક બને છે. ચોથા અને પહેલા અક્ષરથી બને લોક, એટલે કે ચોથો અને પહેલા અક્ષરથી શું બને છે? તો કે લો ક. તો તે કોણ હશે? તો શું બને છે? કરચલો. તો શું બને છે? કરચલો. કરચલાનું વાક્ય તો કે કરચલાને જોવાની મજા પડે છે. ત્યાર પછી ત્રીજું, ચાર અક્ષરનું છે નામ, એટલે કે ચાર અક્ષરનું નામ છે. પહેલા અને બીજા અક્ષરથી બને છે દર, એટલે કે પહેલોનો બીજો અક્ષર જો પૂરીએ તો શું બને? તો કે દર બને છે. પહેલા અને ચોથા અક્ષરથી દડો બને છે. પહેલો અને ચોથા અક્ષર છે એનાથી શું બને છે? તો એનાથી દ અને ડો બને છે. પહેલા ત્રણ અક્ષરોથી બને છે કારીગર, દ ર જી. પહેલા અને ત્રણ અક્ષરોથી બને છે એક કારીગર, એટલે કે કોણ? તો કે દરજી. દરજી કારીગર છે. તો એ કોણ હશે? તો એ દરજીડો હશે. વાક્યમાં શું આવશે? દરજીડો સરસ પક્ષી છે. ત્યાર પછી ચોથું વાક્ય, ચોથું વાક્ય શું છે? તો કે ચોથું વાક્ય છે એ પાંચ અક્ષરોનું છે, પાંચ ખાના દેખાય છે. તેમાં પહેલા બે અક્ષરથી બને છે કાન, પહેલા બે અક્ષર પૂર્વાથી શું બને છે? કાન. ત્રીજો અને પાંચમો અક્ષર ભેગા થઈને ખરો બને છે અને ચોથા અક્ષર માથામાં પડે તો ખંજવાળ આવે છે, એટલે કે જુ, જુ માથામાં પડે તો ખંજવાળ આવે છે. તો તે કોણ હશે? તો એ છે કાન ખજુરો.
वाक्य बन से कान खजूरा ने झाझा पग होय छे। तो विद्यार्थी मित्रों आगळ जोईए तो आगळ तमने शुं देखाय छे, तो के आगळ जोड़ी जोड़ी में चर्चा करी ने शुं जुदुं छे ते शोधवानुं छे। तो तमने जे पेलुं घर छे ने ए तमे जुओ बराबर, અને પછી આપણે નીચે બીજું ચિત્ર છે, બીજું ઘર છે તે જોવાનું છે, અને બે ઘર છે તેમાંથી શું શું જુદું છે, જે એક ઘરમાં છે અને બીજા ઘરમાં એવું નથી, જો કંઈક ખૂટે છે અથવા તો કંઈક જુદું છે એ આપણે શોધવાનું છે, અને તેમની ઉપર રાઉન્ડ કરવાનો છે એટલે કે ગોળ ચકેડું કરવાનું છે। તો પહેલું જે ચિત્ર છે તેની અંદર તમને શું દેખાય, તો કે ઝાડ ઉપર છે એક પક્ષી બેઠેલું દેખાય છે, ઝાડની નીચે દાદા દેખાય છે બરાબર, ઘર સરસ મજાનું શુભ લાભ લખેલું દેખાય છે, ઘરમાં બારીઓ દેખાય છે ત્રણ બરાબર, બધું તમને દેખાય છે, પક્ષી ઉડે છે દેખાય છે। તો હવે જોઈ લીધું, હવે તો એના નીચેના ચિત્રની અંદર આપણે સરખાવીએ કે ઉપરના ચિત્રમાં જે છે તે નીચેના ચિત્રની અંદર એવું શું નથી। તો જોઈએ તો પહેલાં ચિત્રની અંદર ઝાડ ઉપર પક્ષી બેઠેલું હતું, પણ આ ચિત્રની અંદર ઝાડ ઉપર કંઈ બેઠેલું નથી, અને ઝાડની નીચે પહેલાં ચિત્રની અંદર દાદાજી બેઠા છે, અહીંયા દાદીમાં બેઠેલા દેખાય છે। પેલા ચિત્રની અંદર જે ઘર હતું તેમને લાભ શુભ લખેલા હતા, આમાં લાભ શુભ લખેલા નથી, સાથિયા દોરેલા છે, અને લાભ શુભની ઉપર તે ઘરમાં એક બારી હતી, જ્યારે અહીંયા દેખાતી નથી, ત્યાં રાઉન્ડ તમને દેખાય છે। અને છત ઉપર પેલા ઘર છે તેની છત ઉપર તમને જેટલા બે ત્રણ વ્હાઇટ પટ્ટા દેખાતા હતા, અને આ છત ઉપર એક જ વ્હાઇટ પટ્ટો છે એટલે ત્યાં રાઉન્ડ કરેલું છે, અને ઓલી છત હતી જે પેલા ચિત્રની અંદર તેની અંદર છત ઉપરના એક સાઈડના ત્રણ લીટા હતા, અને તેમાં આ છત ઉપર બે જ છે, ત્યાં પણ રાઉન્ડ કરેલું છે। ત્યાર પછી નીચે જુઓ તો અડધી એક બારી અડધી દેખાય છે અને એક નથી દેખાતી, ત્યાં રાઉન્ડ કરેલો છે, જે પેલા ચિત્રની અંદર ત્યાં બારી હતી ત્યાં રાઉન્ડ કરેલો છે, અને જ્યાં ગોળ ટપકું છે ત્યાં રાઉન્ડ કરેલો છે, ત્યાં પેલા ચિત્રની અંદર ત્યાં ચોરસ બારી હતી અને અહીંયા ગોળ છે તો ત્યાં પણ રાઉન્ડ કરેલું છે, અને ઘરના ખૂણાની આગળ બે પથ્થર પેલા ચિત્રની અંદર હતા અને અહીંયા નથી એટલે રાઉન્ડ કરેલો છે। ત્યાર પછી આંગણાની અંદર પણ કંઈક ઉગેલું હતું જે નથી, ત્યાં પણ રાઉન્ડ કરેલો છે, આ ચિત્રમાં પણ કંઈક ઉગેલું હતું અને અહીંયા નથી એટલે એનો રાઉન્ડ જે નથી ઉગેલું ત્યાં કરેલા છે, અને ઉપર પક્ષીની અંદર પણ એક પક્ષી ખૂટે છે, ઓલા ચિત્રમાં ત્રણ હતા અને અહીંયા બે જ છે એટલે રાઉન્ડ કરેલો છે। આવી રીતે આમાં તફાવત આપણે શોધી અને જોયા। વિદ્યાર્થી મિત્રો તેજલનું ઘર અને વિવેકનું ઘર બંનેમાં શું ફેર છે તે જોઈએ। પેલું તેજલનું ઘર, તેજલના ઘર પાસે લીમડો જાડો છે અને વિવેકના ઘર પાસે લીમડો કેવો છે, પાતળો છે। તેજલના ઘર પાસે દાદાજી છે અને વિવેકના ઘર પાસે દાદીમાં છે, આપણે હમણાં જે બે ઘર છે એની વચ્ચે શું તફાવત છે તે જોયું ને, એમનું વર્ણન અહીંયા આપેલું છે। તેજલના ઘર ઉપર શુભ લાભ છે અને વિવેકના ઘર પર સાથિયા છે। તેજલના ઘરને ત્રણ બારી છે અને વિવેકના ઘરને એક બારી છે। તેજલના ઘર પાસેના લીમડે કોયલ બેઠી છે અને વિવેકના ઘર પાસેના ઝાડ પર કોઈ બેઠું નથી, એટલે કે એક પણ પક્ષી બેઠું નથી। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નીચે જોઈએ તો શું છે, તો કે તમે તમારું નવું ઘર બનાવો તો કેવું હોય તે લખો, તમારા ઘર વિશે તમને શું શું ગમે, ક્યાં ક્યાં ફેરફારો કરવાના છે તે તમારે દોસ્ત સાથે વાત કરો, જે કાઉન્સની અંદર જે શબ્દો છે એના વડે તમારે તમારું ઘર કેવું હોવું જોઈએ તેના વાક્યો લખવાના છે, કે ક્યાં હોય, કેવડું હોય, કેવી વ્યવસ્થા હોય, કેવા રંગનું હોય ને શું નામ રાખો, તો મારું ઘર દરિયા કિનારે હોય સરસ મજાનું, મારું મોટું બંગલા જેવું ઘર હોય, નાનું અમથું નહીં, મારા ઘરમાં બધું આધુનિક હોય એકદમ લેટેસ્ટ, મારા ઘરમાં ટીવી ફ્રીજ વોશિંગ મશીન વગેરે હોય, મારું ઘર નારંગી રંગનું હોય અને મારા ઘરનું નામ મુરલીધર અમે રાખીશું। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો પાઠ છે વાંદરાને વાંચતા ના આવડે એમાં ટીકુબેન વિશેનું ગીત છે એ પણ આપણે ભણી ગયા હતા, કે ટીકુબેનને શું હતું, વાંચવાનું શોખીન હતા, તો એનું થોડુંક રિવિઝન કરીએ તો ટીકુબેનને વાંચવાનો શોખ હતો અને નાના નાના અક્ષરોથી લઈને મોટા અક્ષરની ચોપડીઓ રંગીન ચોપડીઓ વાંચતા અને ખૂબ જ વાંચતા અને બધાને કહેતા કે વાંચો, મમ્મી પપ્પાને પણ કહેતા, અને એકવાર છે વાંચતા વાંચતા એ
ઘરમાં પલંગની નીચે વાંચતા હતા અને આખું ઘર એમને શોધતું હતું. આવી જ રીતે રીકુબેન કેવા હતા, તો કે વાંચનના શોખીન હતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે ટીકુબેનના આપણે જે રિવિઝન સમજ્યા કા ગીત, એમનું આગળ જોઈએ અભ્યાસક્રમની અંદર શું છે સ્વાધ્યાયમાં. તો એમાં તમને દેખાય છે 19 નંબરમાં જોડો અને વાંચો. તો જોડો અને વાંચોમાં ટીકુબેનને શું, તો કે તમને દેખાય છે ક્યાં લીટો છોડેલો છે, વાંચવાનું ખૂબ ગમતો. બીજું વાક્ય છે તેનું લેશન, તો તમને દેખાય છે એરો ક્યાં જોડેલો છે, વાર્તા ડોઝીન કરી આપતો. ત્રીજું વાક્ય છે તેના ઘરમાં, તો એ પેલા વાક્યની સાથે જોડેલું છે કે ઘણી ચોપડીઓ હતી. ચોથું વાક્ય છે તે પલંગ નીચે, તો તે ક્યાં જોડેલું છે, ત્રીજા વાક્યની સાથે સંતાઈને વાંચતા. પાંચમું વાક્ય છે બધા ટીકુબેનને, તો એ ક્યાં છે, બીજું વાક્યમાં જોડેલું છે, બૂમો પાડીને શોધતા હતા. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો નીચે જુઓ, સમજો અને લખો. એમાં ઉદાહરણ છે, તો કે શબ્દ છે ને એ આડો અવળો છે, એ શબ્દને સીધો કરીને સામે લખવાનો છે. આડો અવળો એટલે કેવી રીતે, ઉદાહરણમાં જુઓ તો ન ખીશો, તો એને સીધો કરીએ એ શબ્દને, તો શોખીન એવો શબ્દ અંદરથી નીકળે છે, એટલે કે બને છે. તો એમાં પહેલું છે ડી પ ચો, તો એને સરખો કરીએ તો શું બનશે, ચો પ ડી. બીજો શબ્દ છે ન જી, તો એને સરખો શબ્દ કરીએ તો શું બનશે, જી ન. ત્રીજો શબ્દ છે ન શ લે, તો એમને સીધો કરીએ તો શું બનશે, લે શ ન. ચોથો શબ્દ છે એ ડી ફ, તો એને સીધો કરીએ તો શું બનશે, ફ ડી એ. પાંચમો છે ન હે બ કુટી, તો એને સીધો કરીએ તો શું બનશે, ટીકુ બ હે ન. આગળ જોઈએ તો છઠ્ઠો શબ્દ છે ગલંપ, તો એને સીધો કરીએ તો શું બનશે, પલંગ. સાતમો છે જ્ઞા આ, તો એને સીધો કરીએ તો શું બનશે, આ જ્ઞા. આઠમો છે રાવા જ અ, તો એમને સીધો કરીએ તો શું બનશે, અજ વા ડા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ, તો તમારા મિત્રો સાથે જોડીમાં બેસો અને ગીતના બીજા 5 શબ્દો ઉલટાવીને લખો અને પાછા એ સીધા બનાવીને લખો. તો એની અંદર આપણે જોશું, તો પહેલો શબ્દ કયું છે, સો બે, તો એનો સીધો શું બનશે, બે સો. અને બીજો છે વૃ વાંચ, તો એનો સીધો બનશે વાંચ વુ. ત્રીજો છે તૃ મ ગ, તો એનો બનશે ગ મ તુ. ચોથો છે બ ખુ, તો એમનો બનશે ખૂબ. પાંચમો છે મા ર ઘ, તો પાંચ એમાં બનશે સીધો ઘ ર મા. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ પહેલો પાઠ છે ધોરણ 3નો વાંદરાને વાંચતા ન આવડે તેમનું સ્વાધ્યાય છે આપણે આજે સમજી ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ઘરે રહો, સુરક્ષિત રહો.